હવે વાત અમદાવાદના જગદીશ ધામની કે જેની સાથે જોડાયેલી છે લાખો શ્રદ્ધાળુઓની આસ્થા અને જગન્નાથજીના ભક્તો માટે ખુશીના સમાચાર એ છે કે જગન્નાથ મંદિર ડેવલપમેન્ટ પ્રોજેક્ટના કામની શરૂઆત હવે થઈ ચૂકી છે જી હા અમદાવાદ શહેરનો ભવ્ય અને ધાર્મિક વારસો અગ તે હેતુથી લેવાયો છે આ નિર્ણય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એક ખાસ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે જે અંતર્ગત અમદાવાદના પ્રસિદ્ધ જગદીશ મંદિરની આસપાસના વિસ્તારને ડેવલપ કરવા માટે કામગીરી હાથ ધરાઈ છે પંચાવન કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ પર કામ થશે આ પ્રોજેક્ટ ને ટેમ્પલ લિંક પ્રોજેક્ટ નામ અપાયું છે જેને ત્રણ તબક્કામાં પૂર્ણ કરવામાં આવશે આ પ્રોજેક્ટ અંતર્ગત જગન્નાથ મંદિર પાસેના બે કિલોમીટરની લંબાઈના માર્ગને આવરી લેવાશે અને તેમાં આવતા પાંત્રીસ મંદિરોનો જીર્ણોદ્ધાર થશે જગન્નાથ મંદિરના બહાન ધીરીપદાસજીનું કહેવું છે કે આ પ્રોજેક્ટથી લોકોને પણ વિવિધ મંદિરમાં દર્શનની સુવિધા રહેશે મંદિરોના સમાર જરૂરિયાતને સમારકામને એ કરી એને એક નવી ઓળખ આપી લોકોની આસ્થાને શ્રદ્ધા જોડાય અને વધુ લોકો એમાં દર્શનાર્થી આવી શકે અને એમને સગવડ મળી શકે એ માટે અને આપણે રથયાત્રાને પણ ધ્યાનમાં રાખી રાખીને એક મોટું સરસ એવું આયોજન કરવામાં આવ્યું છે અને એક પાર્કિંગની બી ખૂબ જેવી અત્યારે આપણે તકલીફ છે એ પાર્કિંગની બી એક વ્યવસ્થા એ પ્રોજેક્ટમાં મૂકવામાં આવી છે આ પ્રોજેક્ટ અંતર્ગત હાલ રથયાત્રાના રૂટના ડેવલપમેન્ટનું કામ શરૂ કરાયું છે જગન્નાથ મંદિરની આગળ એક પ્લાઝા એટલે કે મંદિર ચોક બનાવવાની કામગીરી હાથ ધરાશે આ માટે તે વિસ્તારમાં આવતા દબાણોને દૂર કરવાની નોટિસ પાઠવી દેવાય છે અને લગભગ સાત દિવસમાં દબાણો દૂર કરવાની કામગીરી પણ શરૂ કરાશે હાલ પંદર દબાણોને નોટિસ અપાઈ ચૂકી છે એલિસ બ્રિજથી લઈ અને જે સપ્ત ઋષિના આરા છે ત્યાં સુધીના વિસ્તારમાં આવેલા તમામ ધાર્મિક સ્થળોનું ડેવલપમેન્ટ કરવામાં આવશે એક આખી ટેમ્પલ સર્કિટ બનાવવામાં આવશે જેથી કરીને લોકોને પૌરાણિક મંદિરો અને એનો આવવાનો એમને એક સરળ રસ્તો મળી રહેશે અને લોકોને ત્યાં આવીને ધાર્મિક પ્રવૃત્તિઓ પણ એ લોકો કરી શકશે વધુમાં જે નદીમાં જળિયાતા રૂટ માટે સોમનાથ સોમનાથભદ્રનો આરો આવેલો છે ત્યાંથી લઈ અને જગન્નાથ મંદિર સુધીનો જે રસ્તો છે એનું ડેવલપમેન્ટ પણ કરવામાં આવશે જેથી કરીને રિવરફ્રન્ટથી ડાયરેક્ટ જગન્નાથ મંદિર સુધી આવવાની વ્યવસ્થા થઈ શકે

મંદિરની આજુબાજુમાં આવેલ જે વર્ષો જૂની ચાલી છે તે પણ હટાવી અને તેને ડેવલપ કરવામાં આવશે મહત્ત્વની બાબત એ છે કે જે વધારાના જે દબાણો હતા ગેરકાયદેસર દબાણો તે દૂર કરવાની કામગીરીની શરૂઆત કરી દેવામાં આવી છે આ ઉપરાંત સાબરમતી નદીના કિનારે આવેલ સપ્તરસિંહના આરાથી જગન્નાથ મંદિર સુધી એટલે કે જલયાત્રાનો જે માર્ગ છે ત્યાંથી વસંત ચોક અને ગણેશ મંદિર સુધીના માર્ગને ઇન્ટરલિંક કરવામાં આવશે અંદાજે પાંત્રીસ જેટલા મંદિરોનો સમાવેશ થશે જે ટેમ્પલ લિંક પ્રોજેક્ટ તરીકે ઓળખાશે અને આ પ્રોજેક્ટ ત્રણ વિભાગમાં તૈયાર કરવામાં આવ્યો છે આ ઉપરાંત જોઈએ તો બે કિલોમીટર જેટલા લંબાઈના માર્ગમાં પાંત્રીસ જેટલા પૌરાણિક મંદિરોનો જીર્ણોદ્ધાર કરવાનું આયોજન છે દસ જેટલા મંદિર પ્લાઝામાં આવશે આ ઉપરાંત ગાર્ડન હેરિટેજ સેન્ટર તેમજ મલ્ટી લેવલ પાર્કિંગ પણ બનાવવાનું આયોજન છે એકસો પંચાવન કરોડના ખર્ચે ટેમ્પલ લિંકિંગ પ્રોજેક્ટ માસ્ટર પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે અને જે પ્લાન તૈયાર થતાની સાથે જગન્નાથ મંદિર તમામ વ્યક્તિઓ આવનારો ભક્તો તેમજ અમદાવાદમાં આવતી વ્યક્તિઓને આંખમાં અંજાઈ જાય તે પ્રકારનો પ્રોજેક્ટ હાલમાં તૈયાર કરાયો છે કેમેરામેન અરવિંદ સોલંકી સાથે જીગ્નેશ પટેલ ટીવી નાઇન અમદાવાદ